સુરત મહાનગરપાલિકામાં સફાઈ કામદાર બેલદાની નોકરી માટે ભરતી યોજાઈ હતી, જેમાં 10 નપાસ લોકો માટે આ નોકરીનો લાભ મેળવી શકતા હતા, પરંતુ ઉમેદવારોએ 10 પાસ હોવા છતાં ખોટા સર્ટિફિકેટ જમા કરાવ્યા હતા અને નોકરી મેળવી લીધી હતી, જેની ફરિયાદ કર્મચારી યુનિયન દ્વારા કમિશનરને કરવામાં આવી હતી. કમિશનરે સમગ્ર મામલે વિજિલન્સ તપાસ કરાવતા તેમાં કેટલા લોકો ઝડપાઈ જવા પામ્યા હતા, જેથી આ લોકોને મનપા દ્વારા જે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવું કમિશનરે જણાવ્યું હતું. જ્યારે આવા કમ્પ્લેન્ટો અમારી પાસે આવી હોય અને જેમને અમારી પાસે કોટા સર્ટિફિકેટ આપ્યા હોય, એવા બધા કોટા અફિડાવિટ પણ સોગરનામ પણ કરેલા હોય, એવા સંજોગમાં અમે જ્યારે શરૂઆતમાં બધાને પેપર મારફત, મીડિયા મારફત બધાને વોર્નિંગ આપ્યા હતા. એ વોર્નિંગ મુજબ જે કોઈ કોટા સર્ટિફિકેટ રજૂ કર્યા હોય અને અમારા તપાસમાં પકડવામાં આવ્યા હોય, જ્યારે ફોજદારી કેસ કરવામાં આવશે, એ જાણી જોઈને લોકો લગભગ 150 કરતાં વધારે બાળકો હાજર થયા નથી. પહેલે તો ત્યાર પછી અમારી પાસે જે કમ્પ્લેન્ટો આવી હોય તપાસ કર્યા પછી 10-એક લોકો તો પોતાની રીતે સરેન્ડર પણ કરી દીધા. સરેન્ડર કરીને એ લોકો વાપસ એના નોકરીમાંથી એના છૂટા કરી દીધા. ત્યાર પછી જે એવા 2-3 લોકો છે, અમારા પોતાના તપાસમાં કર્યા પછી પણ એ લોકો પોતે સરેન્ડર પણ નથી કર્યા, એવા લોકો સામે પોલીસ કેસ પણ કરવામાં આવે છે. એટલે ઓવરઓલ જેમાં એક પણ કોઈ 1% અથવા 0.001% પણ ખોટો ના થાય એ દિશામાં રાખવામાં આવશે. કોઈ પણ કમ્પ્લેન્ટ આવે પૂરેપૂરો તપાસ કરવામાં આવશે. એન્ડ આવા કોઈ પણ બિલદાર અથવા સફાઈ કામદાર કોટી સોગરનામ કરીને આવ્યા હોય એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જી, એબી ન્યૂઝ એની એક અપીલ કરવા આપણા દ્વારા ઈચ્છે વ્યક્તિ કે જે લોકો આમાં ખોટી રીતે સર્ટિફિકેટ મૂક્યા હોય અને એમને આપના મારફતે જો સરેન્ડર કરવું હોય તો આપણે શું એવી કોઈ અપીલ કરશો? એ કીધું છે બધાને, તમામ જે સફાઈ કામદાર હોય અથવા બેલદાર હોય, જેને અમે તાજેતરમાં લગભગ ઇલેક્શન પહેલે નોકરીમાં રિક્રુટમેન્ટ કરવામાં આવેલા હોય, એ લોકો પોતાની રીતે સરેન્ડર કર્યા હોય કે આ રીતે મેં એના 10મા ધોરણ પાસ છું અથવા મારી રીતે મેં ખોટું જો સોગરનામ કર્યું છે, તો પછી અમે લોકો ફક્ત એટલું એમને છૂટા કરીને એમને બીજા કોઈ ફોજદારી કેસ વગેરે કરવાનું રહેતો નથી. એટલે હજુ કોઈ લોકો રહી ગયા પોતાની રીતે આ રીતે સરેન્ડર કરી શકે, આવા સંજોગમાં એમની સામે બીજા અન્ય કોઈ કામગીરી ના કરવામાં આવે એટલે એ લોકોને સરેન્ડરને સ્વીકારીને એમને ટર્મિનેટ કરવામાં આવશે. જ્યારે અમારા પોતાની રીતે તપાસ કરવામાં આવે અને એ તપાસમાં કોઈને પકડવામાં આવે આ રીતે ખોટા સોગરનામ રજૂ કરેલા છે, એટલે એવા સંજોગમાં પછી એમને સામે ફોજદારી કેસ કરવામાં આવશે.